નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું છેલ્લે કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે સંતુલિત કરવી. તો હવે આજે આપણે આગળ જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, તો તેમાં મુખ્યત્વે આપણે જે ભણવાના છે તે ચાર પ્રકાર. તો એમાં પહેલું કે સંયોગીકરણની પ્રક્રિયા, બીજી વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા, ચોથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અને પાંચમી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો આપણે વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયાઓ જોવાની છે તે આપણા સિલેબસની અંદર આપણે આ પાંચ પ્રક્રિયાઓ. તો પહેલી સંયોગીકરણ પ્રક્રિયા, બીજી વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા, ચોથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પાંચમી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો આ પાંચ પ્રક્રિયા મુખ્યત્વે આ પાંચ પ્રકારો આપણે જોવાના છે. તો તેમાંથી પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ કોને કહેવાય? તો પહેલા તો આપણે જે બે શબ્દ સંયોગીકરણ અને વિઘટન, સંયોગીકરણ એટલે શું? તો કે એકબીજામાં ભેગું થવું, એકબીજાનું સંયોજન થવું એટલે કે સંયોગીકરણ થવું. તો સંયોગીકરણ પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાની આપણે વ્યાખ્યા આપવી હોય તો શું થાય? તો કે બે, જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે કરતા વધારે પદાર્થો અથવા તો અણુઓ અથવા તત્વો, તો કે બે અથવા તો બે કરતા વધારે પદાર્થો સંયોજાય અને એક જ રાસાયણિક સમીકરણ બનાવે, એટલે કે એક જ પદાર્થ બનાવે, નિપજ તરીકે આપણને એક જ સંયોજન મળતું હોય. તો આવી જે પ્રક્રિયા હોય એને કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તો એની વ્યાખ્યા આપણે લખવી હોય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો સંયોજાય, પ્રક્રિયકો અથવા તો પદાર્થ સંયોજાય,
ને એક જ નિપજનું નિર્માણ કરે, એટલે કે નિપજમાં આપણને એક જ પદાર્થ મળે, તો આવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો તેનું ઉદાહરણ આપણે જોઈ, સામાન્ય ઉદાહરણ જે આપણે લેતા થઈ કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, હાઇડ્રોજન વાયુ પ્લસ ઓક્સિજન વાયુ, એની પ્રક્રિયા થઈ અને નિપજમાં આપણને શું મળે? H2O પાણી મળે. તો અહીંયા બે પ્રક્રિયા કોષ્યા, હાઇડ્રોજન અને ઓક્સિજન, નિપજ આપણને કેટલી મળી? એક. બે પ્રક્રિયકો નિપજ એક, એટલે કે બે અથવા તો બે કરતા વધારે. તો આપણે અહીંયા બે પ્રક્રિયકો લઈ, બે પ્રક્રિયક એમાંથી આપણને એક નિપજનું નિર્માણ થયું. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયાને હવે સંતુલિત કરવી હોય તો બંને બાજુ જોવાનું કે પ્રક્રિયામાં શું શું તફાવત. હાઇડ્રોજન પ્રક્રિયકો બાજુ કેટલા? બે. નિપજ બાજુ બે. ઓક્સિજન પ્રક્રિયકો બાજુ બે, નિપજ બાજુ એક. તો સંતુલિત કરવા માટે જે આપણે આગળ શીખડાયું તેમ, તો કે અહીંયા ઓક્સિજન બે, અહીંયા એક. તો આપણે અહીંયા આગળ બે મૂકીશું, નીચે બે મૂકશું નહીં. તો અહીંયા બે મૂકો તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? ચાર. તો અહીંયા પણ આપણે ફેરફાર કરવો પડે, તો અહીંયા કેટલા આવશે? બે. તો ટુ એચ ટુ પ્લસ ઓ ટુ, ટુ એચ ટુ ઓ, એટલે કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન કેટલા મળે? બે મોલ એચ ટુ ઓ ના મળે. આગળની જે સંખ્યા હોય મોલ દર્શાવે છે. તો બીજું ઉદાહરણ આપણે જોઈએ, કાર્બન પ્લસ ઓક્સિજન શું મળશે આપણને? સીઓ ટુ. કાર્બન પ્લસ ઓક્સિજન સીઓ ટુ, કાર્બન પ્લસ ઓ ટુ સીઓ ટુ. ત્રીજી પ્રક્રિયા સીએઓ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ ઓ પાણી. તો શું નિપજમાં આપણને મળશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. શું મળે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. તો જો હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયામાં કે કેલ્શિયમ ઓક્સાઇડ નામ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. તો આ પ્રક્રિયા માટે વિસ્તૃત આપણે આ બાજુ કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી CaO પ્લસ H2O. તો કેલ્શિયમમાંથી અને પાણીમાંથી આપણે બનાવ્યું શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો સંયોજન પ્રક્રિયા કેવી રીતે બને? તો કે કેલ્શિયમ CA પ્લસ ટુ, ઓક્સિજન માઇનસ ટુ, બે સંયોજન થયા પ્લસ એચ ટુ ઓ. પાણીમાં શું છૂટવું પડે? તો કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ. તો આમાંથી જોડાણું કઈ કઈ વસ્તુ? તો કે કેલ્શિયમ અને ઓ એચ. તો જો હવે કેલ્શિયમ CA પ્લસ ટુ, ઓ એચ માઇનસ વન, આ બે સંયોજાય ભેગું થાય શું બને? તો કે CA ઓ એચ, જેમ આપણે કીધું હતું એમ, બે અક્ષર હોય તો કાઉન્સમાં લઈ લેવાના, એટલે એકબીજામાં ભેગું થાય નહીં. બંનેમાં સંયોજન, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી, તો શું થશે? ચોકડીનો નિયમ, ધનની સંખ્યા ક્યાં આવી જશે? ઋણ આયનની નીચે. અને ઋણ આયનની સંખ્યા ક્યાં આવી જાય? ધન આયનની નીચે. તો CA OH ટ્વાઇસ આયનનું સંયોજન કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો. તો શું આમાંથી બનશે? CA OH ટ્વાઇસ. સંયોજન જોઈ લેવાના, હવે કેટલા કેટલા આપણે સંતુલિત કરવા પડે એમાં. તો જોતા જાઓ અહીંયા કે CaO પ્લસ H2O, CA કેલ્શિયમ એક, પ્રક્રિયકો બાજુ એક, નિપજ બાજુ એક.
OH twice, એટલે આ બે આ બંને ને લાગે તો કે બે ઓક્સિજન અને બે હાઇડ્રોજન. તો આ બાજુ જો ઓક્સિજન એક અને આ બે એક, એટલે કેટલા ઓક્સિજન થી આ બે, તો નીપજ બાજુ કેટલા બે, અહીં હાઇડ્રોજન કેટલા બે, તો નીપજ બાજુ હાઇડ્રોજન કેટલા બે, પ્લસ ઉષ્મા. એક મિનિટ, પેલા તો આપણે આનું નામ જોઈ લઈએ. તો COOH twice આનું નામ શું થશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આનું નામ શું થાય? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. આનું નામ શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ COOH twice, આનું રાસાયણિક નામ આ શું થયું? આનું સૂત્ર રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આનું સામાન્ય નામ, સામાન્ય નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને શું કહેવામાં આવે? તો કે ફોરેલો ચૂનો. શું કહેવાય? ફોરેલો ચૂનો અથવા તો વિંજવેલ ચૂનો. આ સામાન્ય નામ યાદ રાખવાનું, રાસાયણિક અને તેનું અણુસૂત્ર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સામાન્ય નામ શું થાય? ફોરેલો ચૂનો અથવા તો ભીંજવેલો ચૂનો. અને રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે CaO, CaO નું રાસાયણિક નામ શું થાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને તેનું સામાન્ય નામ થાય કડી ચૂનો. કડી ચૂનો, જે કડી ચૂનો આપણે દિવાલે ધોળ કરવા માટે આપણે જે વાપરીએ છીએ તે જ, આ એ જ કડી ચૂનો છે. કેલ્શિયમ ઓક્સાઇડ જે આપણે ઘરની દિવાલમાં આપણે ધોળ કરવા માટે વાપરવામાં આવે છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O પાણી, એની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈ કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ, અને આનું સૂત્ર CaO, એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને અને ઉષ્મા મુક્ત થાય. તો મિત્રો, બીજી વસ્તુ કે આ વસ્તુ ઘણા બધા લોકોએ પ્રેક્ટિકલ તરીકે જોઈ હોય કે ઘરે આપણે કડી ચૂનો ઓગાળતા હોય, પાણીની અંદર કડી ચૂનો ઓગાળીએ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે ઉમેરી, તો થોડી વાર તેને હલાવો એટલે એ કડી ચૂનો આપણને ગરમ લાગે. ગરમ લાગવાનું કારણ શું? તો કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય કેલ્શિયમ ઓક્સાઇડ, એની અંદર આપણે પાણી નાખ્યું, પાણી નાખ્યું અને કેલ્શિયમ ઓક્સાઇડને આપણે હલાવી હલાવી અને એમાંથી રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ બે ભેગું થાય, હલાવો, મિશ્ર થયું, મિશ્ર થયું કડી ચૂના સાથે પ્રક્રિયા થઈ, પ્રક્રિયા થઈ અને શું બને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. ઉષ્મા છૂટી પડે એના કારણે આપણને કડી ચૂનો ગરમ લાગે છે એટલે કેલ્શિયમ હાઇડ્રો પડેલો ચૂનો જે પાણી સાથે આપણે ઓગાળી ગરમ લાગે. ગરમ લાગવાનું કારણ શું? તો કે એની અંદરથી ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય એના કારણે આપણને કડી ચૂનો એટલે કે કડી ચૂનોને પાણીમાં તમે નાખી અને ઓગાળો એટલે આપણને ગરમ લાગે છે. તો હવે બીજી વસ્તુ કે આ ગરમ લાગવાનું અને ઉષ્મા મુક્ત થાય તો આવી પ્રક્રિયા હોય તેને શું કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયા તમે કરો અને નિપજ દરમિયાન ઉષ્મા આપણને મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા કરી અને નિપજ મળે, નિપજ પ્લસ ઉષ્મા, તો કે નિપજ દરમિયાન જેમાં આપણને ઉષ્મા મળતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકમાંથી નિપજ દરમિયાન આપણને ઉષ્મા મળતી હોય તો તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તેની વ્યાખ્યા લખી હોય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં તે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા, તો જે નિપજના નિર્માણની સાથે તો ઉષ્મા મુક્ત થાય એવી પ્રક્રિયાને કેવી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો બીજી વસ્તુ આ રહી આપણી પાસે, બીજું પણ ઉદાહરણ છે કે કાર્બન પ્લસ ઓક્સિજન, એમાંથી CO2 મળે. કાર્બન એટલે કે કોલસો, તો કોલસાને તમે સળગાવો O2, ઓક્સિજન વાતાવરણનો ઓક્સિજન હોય એની સાથે પ્રક્રિયા થાય. કોલસાનું તમે દહન કરો એટલે કે કોલસાને ગરમ કરો એટલે વાતાવરણની અંદર જે ઓક્સિજન હોય ઓક્સિજન સાથે કાર્બનની પ્રક્રિયા થાય અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ધુમાળા સ્વરૂપે આપણને જે કાર્બન ડાયોક્સાઇડ મળે તે આપણે જાણતા હોય કે કોલસાને આપણે સળગાવી તો શું મળે? તો કે એક તો ધુમાડો અને બીજું ઉષ્મા, સળગે કોલસો એટલે એમાંથી ઉષ્મા મળે. તો કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા આ બંને વસ્તુ એમાંથી મળે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મુક્ત થઈ જાય અને ઉષ્મા આપણને દેખાય. તો આ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હવે એનાથી આગળ એક વસ્તુ કે જો જેને મૂલ્યાંકન કર્યું હોય તેને ખબર પડે, જોયું હોય, જેને અનુભવ કર્યો હોય કે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા રહી, એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને? તો કે એક તો શ્વાસની અંદર આપણે કયો વાયુ લઈએ? ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ લઈ અને શ્વાસ જ્યારે આપણે કાઢ્યું, ઉચ્છ્વાસ બહાર કાઢ્યું, ત્યારે આ કયો વાયુ નીકળે? કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન લ્યો, શરીરની અંદર પ્રક્રિયા થાય, પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. તો શરીરમાં ઓક્સિજન આપણે લઈ, પહેલાં તો શ્વાસ માટે આપણે ઓક્સિજન લઈ, શરીરની અંદર રહેલા પોષક તત્વ, તો પોષક તત્વ જે રહ્યા એ પોષક તત્વ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે અને ઓક્સિજન પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે, તેની સાથે ઉર્જા પણ મુક્ત કરે છે. તો એ વસ્તુ આપણે જોવી હોય તો જ્યારે તમે ઓક્સિજન લ્યો, હવામાં આંગળી ફેરવો, ઓક્સિજન લ્યો, હવા તમને ગરમ લાગે ન લાગે? તો હવા આપણને ગરમ લાગતી નથી એટલે કે ઓક્સિજન વાયુ ગરમ હોતો નથી. પણ જ્યારે તમે ઓક્સિજન વાયુ અંદર શ્વાસમાં લ્યો અને શ્વાસમાં લીધા પછી જ્યારે તમે શ્વાસ બહાર કાઢો અને ઉશ્વાસ બહાર જ્યારે તમે કાઢો ત્યારે એ શ્વાસને જોવાનો, એ શ્વાસ તમને ગરમ લાગે. ગરમ લાગે એનો અર્થ શું? તો કે એમાંથી ઉષ્મા મુક્ત થાય. ઉષ્મા મુક્ત થાય એટલે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને. તો આપણે સંયોગીકરણની પ્રક્રિયાની વાત કરી, બીજી વાર એક વાર જોઈ લો કે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બે કરતા વધારે પ્રક્રિયકો અથવા તો પદાર્થ સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તો તેનું ઉદાહરણ તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, એમાંથી શું બનશે? H2O.
કાર્બન અને ઓક્સિજન બંનેનું દહન થઈ, એટલે કે તેને ગરમ કરો, દહન પ્રક્રિયા કરો, એટલે એમાંથી શું મળે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉષ્મા. એવી જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O, તો કે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, અને તમે ગરમ કરો, ઉષ્મા આપો, એટલે શું બને? અથવા તો એની પ્રક્રિયા તમે કરો એટલે શું બનશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. અણુ સૂત્ર યાદ રાખવાનું, રાસાયણિક નામ પણ યાદ રાખવાનું અને સામાન્ય નામ પણ યાદ રાખવાનું. કેલ્શિયમ ઓક્સાઇડ એનું સામાન્ય નામ શું થાય? તો કે કડી ચૂનો. એનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સાઇડ અને અણુ સૂત્ર CaO. એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ અને તેનું સામાન્ય નામ ફોડેલો ચૂનો અથવા તો ભીંજવેલ ચૂનો. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી શું મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને પ્લસ ઉષ્મા. તો આ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ. તો આવી જે પ્રક્રિયાઓ રહી કે જેની અંદર ઉષ્મા મુક્ત થાય એવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે, એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા કરો તો પ્રક્રિયા દરમિયાન જ્યારે નિપજ બને તો નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, એટલે કે જે પ્રક્રિયામાં આવી રીતે આપણે લખેલું હોય કે પ્રક્રિયક હોય એમાંથી જે નિપજ બની, નિપજ પ્લસ ઉષ્મા મળે, તો નિપજ પ્લસ ઉષ્મા એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. એટલે કે નિર્માણ, નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. બીજી વાર, કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. તો આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની વાત થઈ, બરાબર. તો આ સંયોગીકરણ પ્રક્રિયા આપણે અહીંયા પૂર્ણ થાય. હવે આગળની પ્રક્રિયા કે વિઘટન પ્રક્રિયા, તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.